नमस्कार ईटीवी भारत गुजरात में आपनु स्वागत छे। आज स्थानिक स्वराज की चूंटणी मतदान थई रह्युं छे, जेमां राज्यनी 81 नगरपालिका, 31 जिला पंचायत, 231 तालुका पंचायतों तेमज 23 नगरपालिका और 3 तालुका पंचायत की बैठक पर पेटा चूंटणी मतदान सवारना 7 वाग्याथी थई रह्युं छे। त्यारे जामनगरनी हाल शुं परिस्थिति छे तेने लईने अमारा संवाददाता मनसुख जोड़ाई चुक्या छे। जी मनसुख, हाल तमे क्या मतदान मथक उपर छो अने त्यानुं क्यो माहोल छे? 20 किलोमीटर दूर आवेला फल्ला प्राथमिक शाळा छे त्यां उपस्थित छू। खास करीने मारी पाछळना जे दृश्यो छे, आ दृश्यो आप जोई रह्या छो। ग्राम्य विस्तार में खास कर वहली सवारथी लोग मतदान करने उमटे है। आ वक्त मोटी संख्या में लांबी लाइनों जोवा मळी रही है। खास कर महिलाओं तेमज पुरुषों माटे अलग अलग मतदान की व्यवस्था कर खास कर कोविड की गाइडलाइन है। कोविड की गाइडलाइन अही मतदान करने आई गया है। खास कर हेन्ड सेनेटाइज तेज मास्क आप रहा है, तमन टेम्परेचर पर आप रू जी। सवारना 7 वाग्या थी अत्यार सुधी में लोग में कितनी जागरूकता जोवा मळी छे मतदान ने लईने? ठीक, ग्राम्य विस्तार और शहरी विस्तार खास कर शहरी विस्तार 10 वाग्या बाद मतदान करने उमड़ता हो। जो कि ग्राम्य विस्तार वातावरण कई अलग है। ग्राम्य विस्तार में सवाल 8 वाग्या मतदान करने उमड़ता हो। વહેલી સવારથી જ લોકો મતદાન કરવા માટે ઉમટ્યા છે। જી જામનગર જિલ્લાની વાત કરીએ તો જામનગર જિલ્લાની કુલ 24 બેઠક અને તાલુકાની 112 બેઠક પર આજ મતદાન થઈ રહ્યું છે, જેમાં સિક્કા નગરપાલિકાનું પણ મતદાન થઈ રહ્યું છે। જામનગરમાં કુલ 200 જેટલા સંવેદનશીલ મતદાન મથકો છે, ત્યાં ખાસ કરીને પોલીસનો પહેરો ગોઠવવામાં આવ્યો છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે સંવેદનશીલ મતદાન મથકો છે ત્યાં વોચ પણ રાખવામાં આવી રહી છે। ખામી સર્જાણી હોય, કોઈ બબાલ થઈ હોય એવા કોઈ દ્રશ્યો જોવા મળ્યા ત્યાં જામનગરમાં? જામનગરમાં વહેલી સવારથી શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે। ખાસ કરીને અમુક જગ્યાએ ઈવીએમમાં ગડબડી થઈ હોવાની વાત બહાર આવી છે, પણ જે તે સ્થળ પરના અધિકારીઓ આ ઈવીએમ બદલ્યા છે અને જામનગરમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે। ખાસ કરીને કોઈ અનિચ્છનીય ઘટના નથી બની અને કોઈ બબાલની પણ ઘટના હજુ સુધી સામે આવી નથી। જી જી મનસુખ, હાલ કોરોનાને લઈને લોકોમાં કેટલી જાગૃતતા છે? તંત્ર દ્વારા તેની કેવી વ્યવસ્થા કરવામાં આવી છે? હાલ કોરોનાની ગાઈડલાઇન્સનું કેવી પ્રકારનું પાલન કરવામાં આવી રહ્યું છે અને કરાવવામાં આવી રહ્યું છે તેના વિશે માહિતી આપશે? કોવિડની ગાઈડલાઇન છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં જામનગરમાં કોવિડના કેસ છેલ્લા 3-4 દિવસથી વધતા જોવા મળી રહ્યા છે। ત્યારે ખાસ કરીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે જે પણ મતદાન મથકો છે ત્યાં ફરજિયાત કોવિડની ગાઈડલાઇનનું પાલન કરવામાં આવે, ખાસ કરીને લોકોની ભીડ એકઠી ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। અહીં અમારી પાસે જે દ્રશ્યો છે તેમાં હેન્ડ સેનેટાઇઝ, માસ્ક સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે અને જે લોકો અહીં અંદર મતદાન કરવા માટે આવી રહ્યા છે તેમને પૂછીશું કે દાદા, આપણે મતદાન કરવા માટે આજે આવ્યા છો, શું કહેશો? મતદાન તો એવું હોય છે, વધારે માં વધારે થાય એવું બધાનો આગ્રહ હે, ગામમાંથી વધારે મતદાન થવું જોઈએ, ટકાવારીમાં સારું હોય તો એ પ્રમાણે ભલે જે ઉમેદવાર ગમતો હોય એને નાખે, પણ વધારે માં વધારે જેમ બને મતદાન થાય એવી બધા ઈચ્છાથી આવ્યા। આપણા ગામ ફલ્લામાં કેટલી વસ્તી છે?
વસ્તી તો 4,500 જેવી છે. અને વહેલી સવારથી મતદાન માટે ઉમટ્યા છો, તમે કેટલા વાગે મતદાન કરવા આવ્યા? અને અહીં ખાસ કરીને હેન્ડ સેનેટાઈઝ જે કોવિડની ગાઈડલાઈન છે એનું પાલન કરવામાં આવી રહ્યું છે? હા, પૂરેપૂરું પાલન કરવામાં આવ્યું છે. અને સવારનું 7 વાગ્યાથી આમને લાઈનો ચાલુ છે. આપ પણ મતદાન કરવા આવ્યો છો, શું કહેશો? શું કહેશો? તો લોકો જણાવી રહ્યા છે ખાસ કરીને કે લોકોએ ફરજિયાત વધુમાં વધુ મતદાન કરવું જોઈએ, અને લોકશાહીનું જે મહાપર્વ છે એટલે કે ચૂંટણી છે, આ ચૂંટણીમાં તમામ લોકોએ જંગી મતદાન કરવું જોઈએ. જી મનસુખ, હાલ ત્યાં સ્થાનિકની સમસ્યાઓ શું છે? હાલ જનતાઓ શું અપેક્ષા રાખી રહી છે અને કેવી રીતે ક્યાં અપેક્ષાએ મતદાન કરી રહી છે? જે પ્રકારે જામનગરમાં જિલ્લા પંચાયતની જે પ્રકારે કોર્પોરેશનની ચૂંટણી થઈ, તે કોર્પોરેશનની ચૂંટણીમાં પણ અલગ મુદ્દા હતા અને ગ્રામ્ય વિસ્તારના પણ અલગ મુદ્દા છે. કારણ કે ખેડૂતો અહીં ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગની વસ્તી ખેડૂતોની છે. આ ખેડૂતો ખાસ કરીને પાક વીમો છે તેમજ જે વળતર છે વગેરેને લઈને અને તેમજ જે ગ્રામ્ય વિસ્તારની સમસ્યાઓ છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ લોકોને પૂરતી મળવી જોઈએ. જો કે ગ્રામ્ય વિસ્તારના અલગ અલગ મુદ્દાઓ છે અને આ મુદ્દાઓ લઈને ખાસ કરીને તમામ પાર્ટીઓએ પણ ગ્રામ્ય વિસ્તારના જે મતદારો છે તેના લોભાવવા માટેના ખાસ કરીને જે એના મેનિફેસ્ટો છે ચૂંટણી તેમાં પણ જણાવવામાં આવ્યું હતું. અને ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને જે લોકો વહેલી સવારથી જ મતદાન કરવા માટે ઉમટ્યા છે. જી મનસુખ, આપનો ફરી સંપર્ક કરીશું. હાલ જામનગરમાં શાંતિપૂર્ણ રીતે પોલીસના ચુસ્ત બંદોબસ્તથી મતદાન થઈ રહ્યું છે. સવારના 7 વાગ્યાથી જ લોકો મતદાન કરી રહ્યા છે. ત્યારે એટીવી ભારત પણ આપ સર્વેને અપીલ કરી રહ્યું છે કે તમારા મૂળભૂત હકનો ઉપયોગ કરો, મતદાન કરો. પડેપણની માહિતી આપ મોબાઈલ સ્ક્રીન પર જોઈ શકો છો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર અમે લોકો તમને આપી રહ્યા છીએ. ત્યારે વધુ ન્યૂઝ માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.